PHP cookies પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. કુકીઝ ખૂબ મહત્વપૂર્ણ ભાગ છે જ્યારે તમારે ખાસ વેબસાઇટ બનાવવાની હોય છે, જ્યારે તમે વપરાશકર્તા વિશે જાણકારી સંગ્રહો છો. કુકીની વ્યાખ્યા છે કે તે વેબ સર્વર દ્વારા તમારા કમ્પ્યુટર અથવા વપરાશકર્તાના કમ્પ્યુટર પર સંગ્રહિત માહિતીનો સમૂહ છે. એનો અર્થ છે કે જ્યારે આપણે વેબસાઇટ પર જઈએ છીએ, આપણી વિગતો સંગ્રહિત થાય છે અને જ્યારે આપણે ફરીથી તે વેબસાઇટ ઉપર જઈશું તો તે ઉપયોગી થાય છે, પરંતુ આપણે રીમેમ્બર મી વિકલ્પની પસંદગી કરવાની જરૂર છે. તો તમારે દર વખતે લોગિન કરવાની જરૂર નથી, પરંતુ જો તમે રીમેમ્બર મી બટન ચેક નથી કર્યું, તમે સેશન એટલે કે સ્ત્રો સાથે કામ કરી રહ્યા છો, જે બંધ થશે જ્યારે વપરાશકર્તા બ્રાઉઝરને બંધ કરશે. તો સેશન તરત બંધ થાય છે જ્યારે કુકીઝ અગાઉના ઉપયોગ માટે સંગ્રહિત થાય છે. તો ચાલો શરૂ કરીએ અને જોઈએ કે કુકી કેવી રીતે બનાવવું. આ કુકી ફંક્શનની મદદથી કરી શકો છો. આ ફંક્શન 5 પરિણામો લે છે, પરંતુ હું માત્ર 3નો ઉપયોગ કરીશ. પ્રથમ મહત્વપૂર્ણ જેનો હું ઉપયોગ કરીશ તે છે કુકીનું નામ, જે હું નેમ તરીકે સુયોજિત કરીશ. બીજું છે ડેટા, જે આ કુકી અંદર સંગ્રહિત કરવાની જરૂર છે, અને હું અહીં એલેક્સ ટાઈપ કરીશ. હવે આગામી થોડું વધુ મુશ્કેલ છે. આ સમય છે જ્યારે તે સમાપ્ત થશે. હવે આ સેકન્ડમાં સુયોજિત કરવાની જરૂર છે, અને આ બતાવવા માટે હું એક્સપાયર માટે નવું વેરિયેબલ બનાવવા જઈ રહી છું અને આ સમય સમાન હશે. ચાલો હું અહીં અમુક વેલ્યુ ઉમેરું. આ સમય હું 0 ઉમેરી રહી છું. તો જો હું આ એકો કરું અને હમણાં માટે આ કુકી ફંક્શન રદ કરીશ, તમને બતાવવા માટે કે તે શું કરે છે, હું હમણાં ફક્ત સમય એકો કરીશ. ચાલો રિફ્રેશ કરીએ. અહીં તમે ઘણા અંકોને જોઈ શકો છો. હવે આ વિશિષ્ટ ટાઈમ સ્ટેમ્પ છે, અને યુનિક સમય સ્ટેમ્પ એ January 1, 1970 તારીખ કરતા પહેલાની સેકન્ડની સંખ્યા છે. તો 1 January 12:00 વર્ષમાં. તો તમે તેને અહીં જોઈ શકો છો. મને લાગે છે કે અહીં સેકન્ડની સંખ્યા ભવિષ્યની એક તારીખ સમાન છે. તેથી ઉદાહરણ તરીકે હમણાં આ 88 છે, હવે 89, અને જેમ જેમ હું તે રિફ્રેશ કરું છું તે 10 સેકન્ડે વધે છે. આ એક ચોક્કસ વેલ્યુ ઉમેરવા માટે ખૂબ ઉપયોગી રસ્તો છે. હવે આપણે એક દિવસનો સમય સેકન્ડોમાં શોધવાની જરૂર છે, કારણ કે હું ઈચ્છું છું કે આ કૂકી એક દિવસમાં સમાપ્ત થઈ જાય. તો એક દિવસની મિનિટની સંખ્યા મેળવવા માટે હું 60×24 કરીશ, અને પછી એક દિવસની સેકન્ડની સંખ્યા મેળવવા માટે જવાબને 60થી ગુણાકાર કરો, જે 86400 છે. તો જો હું 0ને 86400 સાથે બદલું, આપણી પાસે વેરિયેબલ એક્સપાયર છે, જે હવે દિવસ દ્વારા ભવિષ્યના સમયને ધરાવે છે. સમય બચાવવા માટે હું આ કોપી કરું છું અને હું મારું એક્સપાયર વેરિયેબલ અહીં ઉમેરીશ. તો આ ફંક્શન આપણી નેમ નામની કૂકીને એલેક્સ વેલ્યુ સાથે સુયોજિત કરશે અને તે એક દિવસમાં સમાપ્ત થઈ જશે. આ ટાઈમ ફંક્શનનો ઉપયોગ કરી સેકન્ડમાં વાંચી શકાય છે. તેથી આ પેજને રિફ્રેશ કરો અને આપણે જોઈ શકીએ છીએ કોઈ ભૂલો નથી, જેનો અર્થ છે તે કામ કરે છે. હું આ બધાને કમેન્ટ કરવા માટે બ્લોક કમેન્ટિંગનો ઉપયોગ કરીશ, અને આ નીચે હું આ કુકી એકો કરીશ. આ કમેન્ટ કરવાનું કારણ એ છે કે તમારે કુકીની દરેક વખતે સુયોજિત કરવાની જરૂર નથી. જો તમે સ્ક્રિપ્ટમાં લોગ વાપરો છો અને વેબસાઇટ પર યુઝરને લોગિન કરવાની પરવાનગી આપો છો, તો આ એક જ વાર જારી કરવાની જરૂર છે અને કુકી સંગ્રહિત થશે. તે આ સમયની અંદર ઉપયોગ કરી શકો છો જે આપણે અહીં સુયોજિત કર્યો છે. હું એકો સુયોજિત કરીશ અને ડોલર સાઇનનો ઉપયોગ કરીશ. માફ કરશો, અંડરસ્કોર કુકી. અહીં અંદર કુકી નામ છે, તો હું નેમ ટાઈપ કરીશ. રિફ્રેશ, અને તમે એલેક્સ જોઈ શકો છો. તમે તે ચકાસી શકો છો. જો હું મારું બ્રાઉઝર બંધ કરી મારું કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરું અને આ પેજ ઉપર ફરી આવું, તો તે હજુ પણ એલેક્સ રહેશે, કારણ કે તે કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવેલ છે. હવે જો બીજી કુકી સુયોજિત કરવી હોય, ધારો કે હું બીજી કુકી અહીં સુયોજિત કરું અને તે એજ હશે અને મારી ઉંમર 19 છે અને મારી સમાપ્તિ સમય હમણાં આજ રાખીશ. આ સ્વચ્છ રાખવા માટે આપણે બ્લોક કમેન્ટિંગને લાઇન કમેન્ટ સાથે બદલી શકીએ છીએ. તો સમાપ્તિ સમય માટે અહીં હું બીજી કુકી સુયોજિત કરીશ અને તેનો સમાપ્તિ સમય સમાન જ હશે. ચાલો જોઈએ મને તે બરાબર મળે છે કે નહીં. તો આપણે આ રદ કરીશું. આપણે સમાન સમાપ્તિ સમય સાથે બીજી એક કુકી સુયોજિત કરી છે. ચાલો રિફ્રેશ કરીએ. તે સુયોજિત થયેલ છે. તો હું શું કરીશ? આ કમેન્ટ કરીશ અને અહીં તે એકો કરીશ.
આપણે પેજમાં એક કરતા વધારે કૂકી સુયોજિત કરી શકીએ છીએ. ચાલો રિફ્રેશ કરો અને આપણને 19 મળે છે. હવે આપણે કૂકીને એક વાક્યમાં પણ સુયોજિત કરી શકીએ છીએ. તે માટે હું ટાઇપ કરીશ એકો અંડરસ્કોર કૂકીઝ નેમ અને ઇઝ જોડો અને પછી એજ જોડો. તેથી આપણને સંગ્રહિત કૂકીથી આ વાક્ય મળશે. Alex is 19. અને ફરીથી જો હું મારું બ્રાઉઝર બંધ કરી અથવા મારા કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરી અથવા 2 કલાક પછી ફરીથી આવીશ તો પણ આ જાણકારી આ પેજ દ્વારા ઉપયોગ માટે હજુ પણ આ કમ્પ્યુટર પર સંગ્રહિત થશે. તો તમે જોઈ શકો છો કે તે વપરાશકર્તા માટે ખૂબ ઉપયોગી અને બનાવવા માટે તેમજ વપરાશકર્તાને એકો કરવા માટે પણ ખૂબ સરળ છે. અહીં ફંક્શન છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પ્રિન્ટ અથવા પ્રિન્ટ અંડરસ્કોર આર અને આપણે ડોલર અંડરસ્કોર કૂકી અહીં એકો કરી શકીએ છીએ. આપણે તેને પછી અલાઇન કરીશું. આ રિફ્રેશ કરો અને તમે જોઈ શકો છો અહીં અરે મળ્યું છે અને એક અલગ વેલ્યુ મળી છે. આપણને નેમ મળ્યું છે જે એલેક્સ સમાન છે અને એજ મળી છે જે 19 સમાન છે. તો આ કૂકીઝ છે અને તેને સુયોજિત કરાઈ છે અને આ કૂકીઝની વેલ્યુઓ છે. આ ખૂબ ઉપયોગી છે જો તમારે તેને તમારા માટે એકો કરવું છે. તો એક બીજું ફંક્શન છે જે હું આ ટ્યુટોરીયલના બીજા ભાગમાં બતાવીશ અને કૂકી સુયોજિત થઈ છે કે નહીં તે જાણવા માટે હું ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીશ અને કૂકી અનસેટ કઈ રીતે કરવું તે પણ બતાવીશ. મારી સાથે ભાગ 2માં જોડાઓ. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.